નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે શિક્ષણ વિભાગનો મહત્ત્વનો પરિપત્ર, મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છું. માર્કશીટ વેલિડિટી નહીં ગણાય હવે. જો હવે આ ઉમેદવાર અરજી નહીં કરી શકે છે, તમામ ઉમેદવારો જરૂરથી જોજો મિત્રો. ટેટ પાસ ઉમેદવાર એકવાર વિશેષ રીતે વિડીયો જોઈ લેજો, તમારા માટે 100% મિત્રો ઉપયોગી બનશે આ વિડીયો. સાથે સાથે મિત્રો, વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યા છે, તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી પુરવાર કરવામાં આવશે. જ્ઞાન સહાયક હોય, વિદ્યા સહાયક હોય, શિક્ષણ સહાયક હોય, અન્યથા કોઈ પણ જો ભરતી આવે સ્કૂલ લેવાની તો પણ તમને જાણ કરવામાં આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, શિક્ષણ વિભાગનો મહત્વ નિર્ણય લીધો છે સરકારે. તો મિત્રો, શું છે સંપૂર્ણ વેલિડિટી પ્રમાણે? તો તમે જોઈ શકો છો અહીંયા જે મહત્ત્વની પહેલી અપડેટ છે કે ટેટ પાસ ઉમેદવારો માટે શિક્ષણ વિભાગનો નિર્ણય. ટેટ પાસ ઉમેદવારો માટે શિક્ષણ વિભાગનો મહત્ત્વ નિર્ણય. પ્રમાણપત્ર ઇસ્યુ થયું હોય ત્યાંથી 5 વર્ષ જ માન્ય ગણવામાં આવશે. 2023 પહેલાંના કે વર્ષ 2023 ટેટ પાસ પ્રમાણપત્ર માન્ય. તો મિત્રો જોઈ શકો છો શું કહે છે કે 2023 પહેલાંના કે વર્ષ 2023માં પાસ થયેલા હોય તેમના પ્રમાણપત્ર માન્ય ગણાશે. 2023 પહેલાંના કે વર્ષ 2023 ટેટ પાસ ઉમેદવાર પ્રમાણપત્ર માન્ય ગણાશે. તો મિત્રો તમે જોઈ શકો છો શું કહેવા માગે છે. ત્રીજી અપડેટ એ છે કે વર્ષ 2023 પહેલાંના પ્રમાણપત્ર માન્ય નહીં ગણાય. તો મિત્રો કંઈ જોઈ શકો છો, વર્ષ 2023 પહેલાંના પ્રમાણપત્ર માન્ય નહીં ગણાય. ધોરણ 9-12માં 7,500 જગ્યાનો વધારો કરવાની પણ માંગ હોતી છે અને પાસ ઉમેદવારોની પ્રમાણપત્રની માન્યતા અવધિ લંબાવી છે. તો મિત્રો જોઈ શકો છો અહીંયા આ લેટેસ્ટ અપડેટ લઈને આવ્યું છું. ધોરણ 9-12માં જે 7,500 શિક્ષકોની જે ભરતી જાહેર કરવામાં આવી, કાયમી શિક્ષક ભરતી, તેમાં વધારો કરવાની માંગ ઉઠી છે. એ વર્ષ 2023 પહેલાંના આ જે પ્રમાણપત્ર માન્ય કરવામાં આવશે નહીં. તો મિત્રો આ હતી આજની મહત્ત્વની અપડેટ. થેન્ક યુ વેરી મચ.